દેશ મિત્રો, ઠેર ઠેર યાત્રાળુઓને કાંઈ તકલીફ ન પડે ને એના માટે સેવા કેમ્પના આયોજન થયા છે અને ભવ્યથી અતિ ભવ્ય સેવા કેમ્પ છે, જેમાં તમને મેડિકલ મસાજથી લઈ જમણવાર, ચા પાણી, નાસ્તો, બધી જ સુવિધા અહીંયા રહેવાની પણ સગવડ છે, બધી જ સુવિધા અહીંયા છે અને લોકો સેવા કરીને થાકતા નથી, ખૂબ સેવા થાય છે ને હજારો માણસો લાખો માણસો અહીંયા પ્રસાદ લે છે, આરામ કરે છે, ખૂબ દ્વારકાવાળાની દુઆ છે સાહેબ. જય દ્વારકાધીશ. મિત્રો, દ્વારકા જવા તરફ જે પદયાત્રીઓ છે એને કોઈ પણ જાતનું કાંઈ તકલીફ ન પડે અને મેડિકલ સારવાર પૂરેપૂરી અપાય છે. જી, આપનું શુભ નામ? જય દ્વારકાધીશ. મારું શુભ નામ છે પ્રવીણ બારિયા. કમ્યુનિટી મેડિકલ સેન્ટરથી મોટી કાવડીથી અહીંયા સેવા કરીએ છીએ અમે, રિલાયન્સ તરફથી. અહીંયા છે ને રોજના 24/7 ચાલુ હોય છે મેડિકલ સેન્ટર અને રોજના અહીંયા 10,000 જેવા પબ્લિક આવે છે. બે દિવસમાં 24,000 જેવા થઈ ગયા છે અને છેલ્લા શનિવારથી ચાલુ છે મેડિકલ કેમ્પ. કેટલા લોકોને દવાની જરૂર પડે છે? મોસ્ટ ઓફ તો બધાને જરૂર પડે જ છે. ચાલીને આવતો એટલે પેન કિલર વધારે યુઝ થાય છે, ડાઇક્લોજેલ ને એવું બધું. અને અહીંયા કઈ કઈ સારવાર થઈ શકે છે? બેઝિક થી લઈને ક્યાં સુધી બધી સારવાર થઈ શકે છે. ઇમરજન્સી પણ સારવાર થઈ શકે છે. ઇમરજન્સી માટે આઈસીયુ એમ્બ્યુલન્સ રાખેલી છે. એક દિવસ રાતે પેશન્ટ એવું હતું અને બ્રીથિંગ ડિફિકલ્ટવાળું પેશન્ટ હતું અને પછી રાતે એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરીને જામનગર મૂકી આવ્યો સીજીમાં. તો છેલ્લા કેટલા દિવસથી કેમ્પ ચાલુ છે? છેલ્લા શનિવારથી ચાલુ છે કેમ્પ, 16 તારીખ. તો આ હતું દ્વારકાધીશના નામ પર કેટલી સેવાઓ મિત્રો થઈ રહી છે. કોઈ પણ રાહદારીઓને, પદયાત્રીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટે મેડિકલ સારવાર કેમ્પ ચાલુ છે. પગના દુખાવાથી લઈને કોઈ પણ ઇમરજન્સી હોય તો ત્યાં સુધીની બધી જ સેવા અહીંયા ઉપલબ્ધ છે. જય દ્વારકાધીશ. મિત્રો, આપ કેટલા વર્ષથી કેમ્પ ચલાવો છો અહીંયા? છેલ્લા 9 વર્ષથી આ કેમ્પ ચલાવીએ છીએ. બરાબર. કોનું આયોજન છે આ કેમ્પમાં? માળવા તાલુકાના જામપર ગામનું સમસ્ત ગામ તરફથી આયોજન છે. બરાબર. અને 9 વર્ષથી ચલાવો છો, અહીંયા કઈ કઈ સુવિધાઓ સેવાઓ છે પદયાત્રીઓ માટે? પદયાત્રીઓ માટે રેસ્ટ માટેની સુવિધા છે, પ્રસાદી માટેની સુવિધા છે, ચા પાણી નાસ્તો માટેની સુવિધા છે. વિશેષમાં વાત કરવી હતી, પ્રેરણા કોઈને કોઈ વસ્તુ પાછળ પ્રેરણા મળતી હોય છે, તો કઈ રીતની પ્રેરણા તમને કોની પાસેથી મળી કે આવું આયોજન કરવું જોઈએ? અમારે અહીંયા બાજુમાં જામપર ગામ અમારે બાજુમાં જ છે, તો 10 વર્ષ પહેલાં અમારા ગામનો અહીં સરબતનો કેમ્પ ચાલતો, એમાંથી અમને પ્રેરણા મળેલી છે. બરોબર છે. એટલે ધીમે ધીમે પછી સરબતમાંથી તમે ભોજન અને રેસ ને બધી સુવિધાઓ કરી છે. રોજના કેટલા યાત્રાળુઓ અહીંયા મુલાકાત લે છે? 8-9 હજાર માણસો. 8-9 હજાર સવારથી સુધી ને રાત સુધી 24 કલાક કેમ્પનું આયોજન? 24 કલાક ખુલ્લો જ હોય છે. બરોબર છે. વાહ. જી, વિશેષમાં વાત કરવી છે, શું કહેશો તમે? સૌથી પહેલા જય દ્વારકાધીશ. આ જામપર ગામ, ભાણો તાલુકાના જામપર ગામનો કેમ્પ છે. અહીંયા આ ગામની વિશેષતા એ છે કે બધા માણસો ફાળો કરી, સ્વયંભૂ ફાળો કરી અને આવે છે અને તમામ જે બહેનો છે એ પોતે હાથે રોટલા ઘડી અને તમામ જે શ્રદ્ધાળુઓ જાય છે એને જમાડે છે. વિશેષમાં અહીંયા રહેવા માટે ગાદલાની વ્યવસ્થા છે, કોઈ પણને સ્નાન કરવું હોય તો એના માટે પાણીની વ્યવસ્થા છે. સવારથી 12 વાગ્યાથી રાતે નાસ્તો અને ચા સતત ચાલુ હોય છે 11 વાગ્યા સુધી. 11 વાગ્યા પછી બપોરનું જમણવાર થાય છે. બપોરના જમણવાર 3 વાગ્યા સુધી ચાલે છે. ત્યારબાદ ફરી પાછું ચા અને સાંજનું જમણવાર. જમણવારમાં કઢી, ખીચડી, સાંજે બધું દેશી, એકદમ દેશી ટાઈપનું હોય છે. ખૂબ સરસ. જય દ્વારકાધીશ બધાને. જી દાદા, આપનું નામ? મારું નામ મનસુખભાઈ સોરિયા, મોરબીના રહેવાસી. મારો નાનો સન રિલાયન્સમાં સર્વિસ કરે છે.
અમે સિનિયર સિટીઝન દર વર્ષે અહીંયા 6-6 કલાકની ડ્યુટી બજાવી બધા સેવા કરીએ છીએ અને બધાને સાથ સહકારને બધાનાથી પૂલું કરીએ છીએ. કેટલા વર્ષથી સેવાનો કેમ્પ ચાલુ છે અહીંયા? અહીંયા તો ઘણા વર્ષોથી આ ચાલુ હોય છે. મારો સન 12 વર્ષથી આ સર્વિસ કરે પણ વર્ષોથી આ સેવા ચાલુ જ હોય છે. અમારે પદયાત્રામાં જતા હોય જે લોકો અમારે 4-5 દિવસ અહીંયા સેવા કરીએ છીએ બધાએ. બધા સિનિયર સિટીઝનો હોય બધા સેવા જે પ્રમાણે જે જેને ભાગમાં આવતી એ પ્રમાણે સેવા કરીએ. અમારે ચા પાણી નાસ્તા ને કોફી બધી સગવડ અહીંયા ફૂલ. રાત્રે સુવા માટે પણ સગવડ કરી દઈએ બધાને. મેડિકલ સુવિધા ફૂલ. તમારે કંઈ પણ તકલીફ હોય માલિશ કરી દઈએ, ટ્યુબ આપે, દવા કોઈ પણ જાતની દુખાવાની આ તે બધી જ દવાની સગવડ અહીંયા છે. ઇમરજન્સી કોઈ પણ ડ્યુટી એમ્બ્યુલન્સ અહીંયા હાજર જ હોય છે અને આ પદયાત્રા જેટલી થાય એટલી અમે સેવા કરીએ છીએ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકા, જય દ્વારકા, જય દ્વારકાધીશ. મિત્રો, બધા યાત્રાળુઓની આપણે ચર્ચા કરીએ. કેટલા સમયથી ચાલીને જાય છે અને કેટલા દિવસથી ઘરેથી ચાલીને નીકળ્યા છે. જી ભાઈ, આપનું નામ? મારું નામ સાજણભાઈ. અચ્છા, અને તમે કયા ગામના વતની છો? અમે આવ્યા છીએ જામ ખંભાલિયાની બાજુમાં આવેલું. બરોબર. અને દ્વારકા જવા કેટલા દિવસથી નીકળ્યા છો? અમે રાતના 3 વાગે નીકળ્યા હતા. બરોબર છે. અને હવે ક્યારે પહોંચશો? અમે હવે કાલે પહોંચી જશું. શું એજ છે તમારી? 37 વર્ષ. બરોબર છે. વાહ ભાઈ વાહ. અને કેટલા વર્ષથી તમે ચાલીને જાવ છો? અમે 7-8 વર્ષથી ચાલીને જાય છે. દ્વારકાધીશની ભરપૂર દયા કહેવાય. કોઈ મનોકામના કઈ કે અમસ્તા? એવી મનોકામના છે કે અમે અહીંયા દર્શન કરી ના હાકી મંદિર ખુલ્લું રાખો તમે અહીંયા. અચ્છા, હા હા. પણ મંદિર તો ચાલુ જ રહેવાનું 24 કલાક. મંદિર ક્યાં 24 કલાક ક્યાં ખુલ્લું હોય છે? અહીંયા પૂગી લાઈનમાં પૂગી તો વળી બંધ થઈ જાય છે. આથી અહીંયા અમે વધારે હેરાન થાય છે કે મંદિરમાં દર્શન નથી થઈ શકતા અમારે પૂરા. આજ માંથી હાલી નીકળ્યા હોય આપણે દર્શન કરવા હાટું દર્શન નથી થઈ શકતા મંદિરના પૂરા. આપણે એમ કહીએ કે આ અતાણે આ મેળામાં માણા 10 લાખ પબ્લિક આવે છે તો 15 અઠવાડિયું તમે 24 કલાક ખુલ્લું રાખો. અમારી એક મનોકામના છે કે જો પૂરી થઈ જાય તો સરકારની. દ્વારકા વાળો બધાને ધ્યાન રાખે. જી ભાઈ, આપનું શુભ નામ? આપણું નામ ગોવિંદભાઈ દેસુભાઈ ચાવડા, ગામ વડતરાના. અહીંયા 6-7 વર્ષથી આ કેમ્પ ચાલુ છે. રોજનું 5-6 લાખ માણસ જમે છે. સુવિધા બહુ સારી છે, વ્યવસ્થા બહુ નામી છે માણસને જમવા રહેવાની બધી. તમે કેટલા દિવસથી સેવા અહીંયા નિભાવો છો? અમે અહીંયા 17 તારીખથી આવી ગયા છે સેવામાં. 17 તારીખથી કન્ટિન્યુ ચાલુ છે 24 કલાક. અત્યારે 6 વાગે જમણવાર ચાલુ થઈ જાય. અત્યારે 5 વાગે નાસ્તો છે. જમણવાર ચાલુ 24 કલાક રહીએ છીએ. જય દ્વારકાધીશ બધાને. દર્શન કરી લીધા? હા. કેવીક મજા આવી? બહુ મજા આવી. કયા ગામથી આવો છો તમે? સુરત. નાનાવરા છે ને ગોટાલાવાડી. વાહ વાહ વાહ. અને ક્યારે નીકળ્યા હતા? કાલે. ગઈકાલે. ગઈકાલે મોજ આવી ને દ્વારકાધીશ ના આનંદ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો, આપણી સાથે દ્વારકાધીશના મંદિરે સેવા બજાવતા ભાઈ જોડાયા છે. જી, આપનું શુભ નામ? આનંદ ભટ્ટ. આનંદભાઈ ભટ્ટ જી, અત્યારે કેવો માહોલ છે દ્વારકાધીશની? અત્યારે હોળીનો પર્વ આવી રહ્યો છે. દ્વારકામાં ખૂબ લોકો અત્યારે દર્શન કરવા આવ્યા છે. કેવો માહોલ છે? હમણાં હોળી આવશે એટલે બધા પદયાત્રીઓ હાલી ચાલીને આવે છે. એના માટે જામનગરથી સેવાના કાર્યક્રમો છે તે યોજાઈ રહ્યા છે. છાસવાળા છે તે છાસની સેવા કરે છે. આરોગ્યવાળા છે તે આરોગ્યની સેવાઓ તંત્ર ભજાવે છે. અને પોલીસ ખાતું છે તે પોલીસ ખાતાઓની સેવાઓ ભજાવે છે. એ બધી સેવાઓના કાર્યક્રમો અટાણે દ્વારકાપુરીની અંદર હાલી રહ્યા છે.
અને ખાસ કરીને મંદિરનો માહોલ કેવો છે? ના, મંદિરનો માહોલ અટાણે જામનગર થી અટાણે બહુ વધી ગયું છે ટ્રાફિક, અટાણે બહુ હોડી ઉપર તો પગ મૂકવાની જગ્યા તમને નહીં મળી શકે. બરોબર. અત્યારે કેટલા યાત્રાળુઓ દર્શન કરે છે રોજના? અટાણે દ્વારકાના યાત્રાળુઓ સંખ્યા આપણે ગણી ન શકાય, 500 થઈ જાય ને 5000 થઈ જાય. અને ખાસ કરીને અત્યારે હોળી ધૂળેટી પર્વનું ખાસ મહત્વ શું છે કે અત્યારે કેમ લોકો પદયાત્રીઓ અત્યારે ચાલીને ઠેર ઠેર અહીંયા દર્શન કરવા આવે છે? હોળીની અંદર આપણે પૂનમ ભરવા માટે એ લોકો ઘરેથી આપણે અહીંયા આવે છે, પૂનમ ભરવા માટે એ લોકો હાલી ચાલીને અહીંયા આવે છે. પૂનમ દિવસે એક મહત્વનો આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર છે, એટલે લોકો બધા હાલી ચાલીને દ્વારકાપુરીની અંદર આવે છે. તમે કેટલા વર્ષથી દ્વારકાના મંદિરે સેવા બજાવો છો? જન્મથી. દ્વારકાધીશની કોઈ એવી વાત તમારે ખાસ કરવી હોય, કોઈ એવો પરચો હોય? સોનાનું જે દ્વારકા હતું તે ગોમતી નદીમાં ડૂબી ગયું. આ ભગવાન વિશ્વકર્મા ભગવાનને એક દિવસમાં કર્યું છે. આટલા ધરતીક્રમ આવ્યા, આટલા હુકમ આવ્યા. 26 જાન્યુઆરીના દિવસે ઘણું બધું નુકસાન થયું હતું. 1872ની અંદર જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયું હતું દ્વારકાપુરીની અંદર, દ્વારકાનું કોઈ પણ એક માણસે ગહેલું હતું એટલે દ્વારકાધીશનો એક ચમત્કાર છે. અડધા ધરતીક્રમ આવી ગયા, હુકમ આવી ગયા, હમણાં વીજળી પડી હતી તો કંઈ દ્વારકાનું કંઈ નુકસાન નથી એટલે દ્વારકાધીશનો એ ચમત્કાર છે. તમારી સાથે કોઈ એવો ચમત્કાર થયો હોય ને તમારે યાદ કરવો હોય તો? અમારે 26 જાન્યુઆરીમાં આ બધો ચમત્કાર થયો હતો એટલે ધરતીક્રમ આવ્યા હતા તોય અમે દ્વારકાનું એક પણ માણસ હેલું હતું, એ અમારે આગળ મોટો મોટો ચમત્કાર છે. જ્યાં સુધી દ્વારકાધીશ છે અમારી ભેગા ત્યાં સુધી કંઈ થવાનું નથી દ્વારકાને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો જોયું ને મિત્રો, આપણે બધા લોકો સાથે ચર્ચા કરી, અહીંયા કેટલા વર્ષથી સેવા કેમ ચાલુ છે તે પણ આપણે જાણ્યો, અને લોકો જે યાત્રાળુઓ છે તેમની સાથે પણ વાત કરી. બધાને ખૂબ મોજ આવે છે, ચાલવાવાળાય થાકતા નથી, સેવા કરવાવાળાય થાકતા નથી, બધું એમનેમ છે, દ્વારકાવાળાની દયા છે. જય દ્વારકાધીશ. અને આવા ને આવા વિડીયો જોવા અવર રાજકોટ સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.